ಸಮೇತಂ ಸುರನರೋತ್ತಮ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥೀ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ಮ ಪೂರ್ಣವು ತರಂಗ ತ್ರೆಪ್ಪನಮು. ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ಸಮಢಿಯಾಳ ಗಾಮಮಾ ಲಾಖಾ ಖಾಚರ್ನೆ ತ್ಯಾ ಬಿರಾಜಮಾನ ಛೆ. ಬೋಟಾದ್ನಾ ಭಕ್ತೋನೆ ಸಮಾಚಾರ ಮಳ್ಯಾ ಛೆ. ಬೋಟಾದ್ಥಿ ಹಮೀರ್ ಖಾಚರ್ ವಗೇರೆ ಭಕ್ತೋ ದರ್ಶನ್ ಕರ್ವಾ ಆವ್ಯಾ ಛೆ અને ભગવાન શ્રીહરિને વિનંતી કરે છે. આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. સ્વામી લખે છે, સંધ્યા વખત ભય જબ હે શ્રી હરિ સે કર જોર, હમીર ખાચર બોલત ભયે विनती सुनो प्रभु मोर. संध्या वखत भई जब ही श्री हरि से कर जोर, हमीर खाचर बोलत भये विनती सुनो प्रभु मोर. ज्यारे संध्या नो समय थयो ત્યારે હમીર ખાચર બે હાથ જોડીને બોલ્યા, હે પ્રભુ અમારી વિનંતી સાંભળો. તુમ્હારે દરસ કરનકુ હરિજનકુ અતિ ભાવ, કેવી સરસ મહારાજની પ્રાર્થના કરે છે. હે મહારાજ, આપ અહીંયા પધાર્યા છો તે સાંભળીને બોટાદ શહેરના બધા જ હરિભક્તોને આપના દર્શન કરવા અહીં આવવાનો ઘણો ઉત્સાહ થયો છે. મહારાજ, બધા ભક્તોના મન અને અંતર ખેંચાઈ રહ્યા છે, પરંતુ એક અમારી પ્રાર્થના છે, એક પ્રોબ્લેમ છે. શું પ્રાર્થના છે, શું પ્રોબ્લેમ છે, શું પ્રશ્ન છે, આવો. કેવી સરસ એક ભક્તની વિનંતી છે, ભક્તની વિનંતીને ભગવાન સ્વીકારે પણ છે. તમારે અને મારે જીવનમાં વખતો વખત ભગવાનને પ્રાર્થના કરવાનો અવસર તો આવતો જ હોય છે, પરંતુ ભગવાનને પ્રાર્થના કરતા પહેલા જ્યારે એ પ્રાર્થના કોઈકના હિત માટેની હોય ને ત્યારે ભગવાન અવશ્ય શ્રવણ કરે છે. કહેવાય છે ને, નાભીમાંથી નીકળતા નાદને ભગવાન અવશ્ય સાંભળે છે, અવશ્ય સાંભળે છે. પ્રાર્થના એ હૃદયનો વિષય છે, બુદ્ધિનો વિષય નથી. આજનો ચતુર અને ચકોર માણસ ભગવાન પાસે પ્રાર્થના પણ બુદ્ધિપૂર્વક કરે છે. કેવું સરસ કોઈ સાહિત્યકારે લખ્યું છે, સુણે એ સહુનું સુણે પણ તારું, સુણે એ એ એટલે ભગવાન, સુણે એ સહુનું સુણે પણ તારું, અંતરનો પુકાર નથી દે તો સહુને તુને પણ દેશે, શું તેનો
એતબાર નથી. શોધી લેને ભીતર છે બહાર નથી. કેવી સરસ કવિતા. જીવ પ્રાણી માત્રની પ્રાર્થનાને ભગવાન સાંભળે છે, પરંતુ એ પ્રાર્થના સ્વાર્થ વિનાની હોવી જોઈએ. એ પ્રાર્થના હૃદયથી નાભીથી નીકળેલી હોવી જોઈએ. એ પ્રાર્થનામાં આત્માનું કલ્યાણ કે બીજાનું હિત સમાયેલું હોવું જોઈએ. બોટાદના ભક્તો વિનંતી કરે છે, મહારાજ પૂર્મે બડે શેઠ જેહ ભાઈ ચંદકર નામ તેહી. અમારા બોટાદનગરમાં મોટા શેઠ છે, એનું નામ ભાઈ ચંદભાઈ છે. તેના એક પુત્ર ઘણા સારા સત્સંગી થયા છે, જેનું નામ ભગાભાઈ શેઠ એટલે કે ભગા દોશી. તેઓ અમારી સાથે આવતા હતા, અમે તેમને જાણીને લાવ્યા નથી. અમે હાથ જોડીને અને કોલ આપીને તેમને પાછા વાળ્યા છે. તે ભગાભાઈને અમારી સાથે આવવું હતું, પણ અમે મજબૂરીથી એમને પાછા વાળ્યા, હાથ જોડીને પાછા વાળ્યા, ભાઈ બાપા કરીને પાછા વાળ્યા કે તમે અત્યારે ભગવાનના દર્શન કરવા આવશો તો મોટી ધમાલ થશે, ગામમાં બે ચાર સત્સંગી છે એને પણ તકલીફ થશે, તમે પાછા વળી જાઓ. મહારાજ અમારે આવું એટલા માટે કરવું પડ્યું, સાંભળો તમે. મહારાજને પણ આશ્ચર્ય થયું કે આવો તે વળી શું પ્રશ્ન આવ્યો. કારણ કે તેના પિતા ભાઈચંદ શેઠ બધા હરિભક્તો નિત્ય બીવડાવે છે, આ ભગાભાઈ દોશી એમના પિતાજી ભાઈચંદભાઈ ગામના અતિ ધનપતિ ધનાઢ્ય શ્રીમંત શેઠ છે, બધા હરિભક્તોને ધમકી આપે છે, બીવડાવે છે, જે કોઈ મારા પુત્રને પોતાની સાથે બહાર ગામ લઈ જશે તો હું તુરંત તેનું ઘર ભંગાવીશ. મારા પુત્રને જે લઈ જશે તેના ગામ અને ગરાસને હું તોડાવી નાખીશ. મહારાજ આવી રીતે આ નગર શેઠ સત્સંગી ભક્તો સાથે નફરત કરે છે. અને મહારાજ નફરત તો અનાદિ સમયથી હતી. તમે બધા જાણો છો બોટાદના શિવલાલભાઈ શેઠ એની આખી કથા આપણે શ્રવણ કરી હતી. શિવલાલભાઈ શેઠ એના પિતાજી ભગાભાઈ દોશી, ભગાભાઈ દોશીના પિતાજી ભાઈચંદભાઈ, ત્રણ ત્રણ પેઢી સુધીની સત્સંગની અંદરની કથાઓ કેવી સરસ મજાની છે. મહારાજ ને પ્રાર્થના કરતા કરતા હરિભક્તો વિનંતી પણ કરે છે અને એક સરસ મજાની રજૂઆત કરે છે. મહારાજ એ નગર શેઠ એના હૃદયમાં પહેલાં તો વધારે પડતી નફરત હતી, હમણાં થોડું સારું થયું છે. જોયું તમે, કડવી વાત કરે છે છતાં પણ કડવાશમાં પણ કેટલી હળવાશ છે. અકળાયા વિના, કોઈ ઉપર આક્ષેપ નાખ્યા વિના મહારાજ એ નગર શેઠ પાછા એમ પણ કહે છે કે જો સ્વામિનારાયણ અહીં આવે તો મારો દીકરો ભલે સુખેથી જઈને તેના દર્શન કરે, સારી રસોઈ કરાવીને ભલે સુખેથી જમાડે, મન ચાહે ત્યાં સુધી બોટાદમાં ભગવાનની સાથે રહે એમાં મને વાંધો નથી, અને ગમે એટલો ખર્ચ કરે તેનાથી હું લેશ માત્ર ડરતો નથી. મહારાજ નગર શેઠને નફરત તો ઘણી હતી, પરંતુ આપ જ્યારે પહેલાં પધાર્યા, સાગરમાં જ કથા આવે છે, ઘણી વિસ્તારથી ઘણા સમય પહેલાં આપણે શ્રવણ કરી હતી. શ્રીજી મહારાજ બોટાદમાં પધાર્યા છે, ભગાદોશીના પિતાજી કે ઘરમાં કોઈ સત્સંગમાં નથી, અને ભગાદોશી અમીર ખાચરને ત્યાં મહારાજ પધાર્યા છે, અને મહારાજે પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું છે. મહારાજના એક સંત વ્યાપકાનંદ સ્વામીએ અમીર ખાચરની મરેલી ઘોડીને જીવતી કરી છે. આ બધા પરચાઓ ઐશ્વર્ય આંખેથી જોયું, અને ભગાદોશીને એમ થયું, અરે અરે અરે, આવા હલતા ચાલતા પ્રગટ પુરુષોત્તમ નારાયણને છોડી
સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, ક્યાં ભટકવાનું? હવે તો ગમે તે થાય, કરેંગે યા મરેંગે, બસ આ પ્રભુની ભક્તિ કરવી છે, ભલે દેહ પડતો હોય તો પડે. આવી રીતે ભગાદોશીએ શિર સાટે સત્સંગ સ્વીકાર્યો. શિર સાટે, ઘરમાં કોઈ સત્સંગમાં નહીં, ઘરમાં સ્વામિનારાયણનું નામ પણ બોલાય નહીં, ઘરની પરિસ્થિતિ તદ્દન ઉલટી, પણ ભગાદોશીએ સત્સંગની પ્રતિજ્ઞા કરી. એમાં મહારાજ આવ્યા હતા, એમના પિતાજી ભાઈચંદ શેઠ, એમનો ઘરમાં હુકમ એવો ચાલે. એટલે ભગાભાઈ છાની રીતે સત્સંગ કરે. બધા હરિભક્તો મહારાજ સંતોને રસોઈ આપવા આવે, ભગાભાઈને પણ રસોઈ આપવાની ઈચ્છા થઈ. એકવાર સારામાં સારા સીધાના ટોપલા ને ટોપલા ભરી લઈ આવ્યા, મહારાજ પાસે મૂકી વિનંતી કરી, પ્રભુ રસોઈ કરો. મહારાજે ઠપકો આપ્યો કે તમે તમારા પિતાજીની આજ્ઞા લીધી છે, એમને પૂછ્યું છે? ભગાદોશીને આઘાત થયો. અરે મહારાજ, એને પૂછું ને તો મને કંઈ ન કરવા દે. મહારાજે કહ્યું, તમે ઘરમાં ને ઘરમાં પિતાજીને પૂછ્યા વિના આવી રીતે સાકર ઘી ગોળ સીધું લાવો, આ તો ચોરી કહેવાય, અને આવું ચોરીનું અન્ન અમે સ્વીકારીએ તો અમે પણ ખોટું કર્યું કહેવાય. જાઓ ભગાભાઈ, આ બધું સીધું પાછું લઈ જાઓ, તમારા પિતાજી પાસે નિખાલસ ભાવે એકરાર કરો અને માફી માગો, તો અમે તમને સત્સંગમાં રાખીશું, નકર નહીં રાખીએ. સેવા કરનારને ભગવાન સ્વામિનારાયણ કેવી કસોટીમાં કસ્યા છે વિચારો તમે. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, ભગવાનને અર્થે પણ ફળ કે ફૂલ જેવી વસ્તુની ચોરી ન કરવી. આજે તો ભગવાનના નામે કેટલું બધું ખોટું કામ થઈ રહ્યું છે. મુખ મે રામ બગલ મે છુરી, ભગવાનનું નામ અને પોતાનું કામ, આવો ખતરનાક સ્વાર્થ, દંભ પાખંડ છળ કપટ ચારે બાજુ ફેલાયો છે. ભગાદોશીને વીજળી પડી. મહારાજે કહ્યું, અમે સત્સંગમાં નહીં રાખીએ, તમે જાઓ. ટોપલા પાછા મોકલ્યા. મને કમને ભગાદોશી આવ્યા, પિતાજી પાસે નીચી નજર રાખી બધી વાત કરી, રડી પડ્યા, માફી માગી. પણ ભાઈચંદ શેઠને આશ્ચર્ય થયું. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ઘૃણા હતી, નફરત હતી, દ્વેષ હતો. પણ આ ઘટના પછી ભાઈચંદ શેઠને એમ થયું, અરે સ્વામિનારાયણ ભગવાન આવા સંસ્કાર આપે છે? રંચ માત્રમાં લાલચ દેખાતી નથી? અને ભાઈચંદ શેઠ દીકરાની પીઠ થાબડે, એને માફી આપે, અને દીકરાને કીધું, બેટા ચાલ તારા પ્રભુની રસોઈ તું આપ, હું પણ જોડે આવું. ભાઈચંદભાઈ ભગાદોશીને લઈને, સીધું પાણી લઈને રસોઈ આપવા આવે, આ બાજુ સંતોની પંક્તિ થયેલી. કહેવાય છે ને, જ્ઞાનની ગાંસણી કરતા આચરણની ચપટી પણ મહાન છે. ભગવાન સ્વામિનારાયણે એક ચરિત્ર કર્યું, એમ કહી શકાય ભગાભાઈની કસોટી કરી. પણ ભગવાન શ્રીહરિ એક સાથે બે કામ કર્યા, ભગાભાઈના સત્સંગને મજબૂત કર્યો અને એના પિતાજીના હૃદયમાં સત્સંગના બીજ રોપી દીધા. ભાઈચંદ શેઠ સામે ચાલી દર્શન કરવા આવે, સંતોની પંગત થયેલી, સંતો જમવા બેઠેલા, એક એક પાત્ર છે, પાત્રમાં પીરસાયું છે, સંતો ચોળીને જમે છે, ભગવાન પીરસે છે. અને ભાઈચંદ શેઠે આ રીત ભાત જોઈને, ખાવું પીવું બે સવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી ના ઉધોવું, સંતોની એવી સઘળે ક્રિયા, કુસંગી દેખે સતસંગી થાય. એક પાત્રમાં લઈને સંતો ભેગું કરીને જમે છે. ભાઈચંદ શેઠને એમ થયું, આ સાધુઓ પણ સાચા, ભગવાન સ્વામિનારાયણ પણ સાચા, એની રીતભાત પણ સાચી,
પણ મોટા માણસ હતા, ચારે બાજુથી માન મોટાઈમાં ફસાયેલા હતા, સાચો સત્સંગ શું ને ખોટો શું એનો વિવેક એટલો બધો હતો નહીં, એટલે સત્સંગ ન સ્વીકારી શક્યા. દાદા જોયું, ઘણી વાર આપણને એમ લાગે ખરું કે આ મંદિર સારું છે, ત્યાં હરિભક્તો પણ બહુ સારા છે, સાધુ પણ બહુ સારા છે, પણ એનાથી કલ્યાણ ન થાય. સાધુને મારા કરવા પડશે. શું કરવા પડશે? સાધુમાં મમત્વ કરવું પડશે, હરિભક્તોમાં મમત્વ કરવું પડશે, મંદિરમાં મમત્વ કરવું પડશે. એને મારા માની આત્મી માનીશું ત્યારે સત્સંગને સ્વીકાર્યો કહેવાશે. ભાઈચંદ શેઠ આ ઘટના પછી થોડા ઢીલા પડ્યા. દીકરો સત્સંગમાં જાય, ભગવાનના દર્શને જાય, ભગવાનને રસોઈ આપે, પછી ના ન પાડતા. પણ એના મનમાં મોટો ડર હતો કે આ દીકરાને જો ગઢપુર લઈ જશે ને તો સાધુ બનાવી દેશે, અમારે એકને એક ગાંઠનો ગોપીચંદન જેવો દીકરો જતો રહેશે. એટલે ભાઈચંદ શેઠે હરિભક્તોને કડક શબ્દોમાં કીધું હતું, ધમકી આપીને કહ્યું હતું કે મારા દીકરાને ગામની બહાર કોઈ લઈ ગયા અને ખબર પડશે ને તો એનું ઘર ભંગાવીશ, એને ઘર બહાર વિનાનો કરી નાખીશ, ગામમાં રહેવું ભારે થઈ જશે. હું દીકરાને આવવા દઉં છું, સત્સંગ કરવા દઉં છું, ભજન કરવા દઉં છું, સેવા કરવા દઉં છું, આટલે સુધી કરાવજો. એ ઘટનાને લઈને હમીર ખાચર શ્રીજી મહારાજને વિનંતી કરે છે. સમજાણું તમને બધાને? આવી ઘટના ગામોગામ આપણે સાંભળીએ છીએ, અહીંયા અમેરિકામાં પણ અમે ઘણી ઘટના આવી જોઈ છે. સાંભળો કેવી સરસ મજાની વાત છે. અરે મહારાજ, પહેલા કરતા નગર શેઠ હવે થોડા ઢીલા પડ્યા છે. નગર શેઠને પણ ભાવ થયો છે, એનો દીકરો ભગો તો એકદમ સત્સંગના રંગે રંગાઈ ગયો છે. અમારે મોટું ધર્મ સંકટ થયું, ભગાના મનમાં ઉત્સાહ હતો, એને આવવું હતું, પણ પ્રભુ જો એને અમે લાવીએ અને એના પિતાજીને ખબર પડે, તેના પિતાજીને થોડો સત્સંગનો ગુણ આવ્યો છે પણ તૂટી જાય. એટલે અમે એને હાથ જોડી પરાણે એને પાછો વાળ્યો. એના પિતાજીએ કેટલી છૂટ આપી છે કે દીકરો દર્શન કરવા જાય, ભગવાનને રસોઈ આપે, ગમે એટલો ખર્ચ કરે, એમાં મને કોઈ વાંધો નથી. ધર્મ માટે જે વાપરીએ તો ખર્ચ થોડો કહેવાય, ધર્મમાં ઉપયોગી થાય તે જ કમાણી છે. બીજા ધનનું કામ પણ શું છે, એ તો નકામું છે. હવે ભાઈચંદ શેઠની આવી ભાવના થઈ છે. આપણા શાસ્ત્રોમાં એવું સરસ લખ્યું દાદા, સુતેલો માણસ હોય એને બેઠો કરો, બેઠો હોય એને ઊભો કરો, ઊભો હોય એને ચાલતો કરો, ચાલતો હોય એને દોડતો કરો. આ બધા સ્ટેપ છે, ક્રમ છે, દાદરા છે. પણ હવે સુતેલો માણસ હોય, હજી તો ઘોડિયામાં સૂતો ને એને પછી આપણે મેરેથોનની દોડમાં મોકલીએ તો શું થાય? ટૂંકમાં સામેવાળા માણસની લાયકાત કેપેસિટી જોઈ આપણે અપેક્ષા રાખીએ તો ચોક્કસ કંઈક પરિણામ મળે. પણ સામેવાળા વ્યક્તિને આજે ને આજે આપણે આપણા જેવો કરવા જો પ્રયત્ન કરીએ ને તો નુકસાન મોટું થઈ જાય. કોઈ વ્યક્તિ 20% સારો હોય, મહેનત કરીએ 30% સારો થાય, પણ એક જ દિવસમાં 100% ન બની શકે. બની શકે? પણ આજે સૌથી મોટામાં મોટો સળગતો સવાલ એ છે, દરેક વ્યક્તિને એવું છે, દીકરો આજે ને આજે મારા જેવો કે મારી ધારણા જેવો મજબૂત બની જવો જોઈએ. આ અપેક્ષાની આગ લાગી છે ને, એમાં આખી દુનિયા શેકાઈ રહી છે. એમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ આ કથા સાંભળીએ છીએ. આપણે આપણી આસપાસના જેટલા વ્યક્તિઓ છે ને એની પાસેથી અપેક્ષા ઓછી કરીએ. એની પાસે હું અપેક્ષા રાખું એમ નહીં, મારી જાતને ઘસી હું એ લોકોની અપેક્ષા પૂરી કરું. આ સાચી સમજણ છે, આ સવળી સમજણ છે. આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડૂ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડૂ ફોર યોર કન્ટ્રી. દેશે તમારા માટે શું કર્યું એમ નહીં, તમે દેશ માટે શું કર્યું એ પૂછો. પરિવારમાં પણ આ ભાવના જરૂરી છે, રાષ્ટ્ર માટે પણ આ ભાવના જરૂરી છે, સત્સંગ માટે પણ આ ભાવના જરૂરી છે, તો જ આપણે સવળી સમજણ રાખી કહેવાય.
આજે તો અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, આ તો મતલબથી છે નિસ્બત, બાકી કોણ ખુદાને પૂછે છે? અત્તર નીચોવીને કોણ ફૂલોની દશાને પૂછે છે? સંસારમાં સ્વાર્થની આગ એવી લાગે છે, જીવ પ્રાણી માત્ર સ્વાર્થની અંદર ડૂબી રહ્યા છે, ત્યારે વાલા ભક્તો આ બધી કથાઓ આપણને જગાડનારી છે. કોઈ પણ વ્યક્તિ એ સારો જ છે અને વધારે સારો બની શકે એવી શક્યતા સાથે જ જન્મ્યો છે, પણ એને એવો યોગ નથી મળતો, આ મોટી મુસીબત છે. ભગવાન જેના ઉપર કૃપા કરે ને, ગુણાત્યાનંદ સ્વામી કહે, સારી મેળી જાજુ દ્રવ્ય રૂપવંતી સ્ત્રી મળે, આ ભગવાનની કૃપા નથી, રૂડા સાધુનો સંગ મળે ને એ ભગવાનની કૃપા છે. આ બધા હરિભક્તો પણ કેવા હતા, ભગા દોશીનો સત્સંગ પણ ટકે, એના પિતાજી ભાઈચંદભાઈ એમને જે સત્સંગમાં ભાવના થઈ છે એ પણ વધે, એવી રીતે માર્ગ લીધો. હવે શું પ્રાર્થના કરે છે, આ બધી વાતો કરી સાંભળો તમે બધા. હવે તેઓ ક્યારે સત્સંગનો દ્રોહ કરશે નહીં, એવું થઈ ગયું છે. મહારાજ, એટલે અમે વિનંતી કરીએ છીએ કે અત્યારે આપને બોટાદમાં આવ્યાનો સમય છે, એટલા માટે જ અમે આપને આગ્રહ કરીને કહેવા આવ્યા છીએ. પછી તો જેવી આપની મરજી, અમે ક્યારેય આપને રોકવાનો આગ્રહ લગાડી નહીં કરીએ. અમારી આટલી વિનંતી છે, અમને આપના દાસ જાણીને દિલમાં અતિ પ્રેમ લાવીને અમારી વિનંતીને માન્ય રાખો, અમારી પ્રાર્થનાને સ્વીકારો. અત્યારે બોટાદમાં જે સત્સંગના ઘર છે તેને આપે પોતાના માન્યા છે, માટે મહારાજ અમે વિનંતી કરીએ છીએ. ભગા દોશીને દર્શન કરવા આવવાની એટલી બધી તાલાવેલી હતી, અમારે પાછા વાળવા પડ્યા. હવે પ્રભુ તમે ત્યાં પધારો, એને દર્શન થાય, એને સુખ આવે, ગામના બીજા સત્સંગી ભક્તો છે એને આનંદ થાય, અને ભગાભાઈના પિતાજી બોટાદના મહાન નગરશેઠ એવા ભાઈચંદભાઈ, એના હૃદયમાં પણ સત્સંગના જે બીજ પડ્યા છે એ વિશેષ અંકુરિત થાય. કેવી ભક્તોની ભાવના! પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાય, એક એક કુકરે બખાણા, કલી જોઈ કે આશ્ચર્ય માના. અરસપરસ ભક્તોને કેવું હેત છે, અરસપરસ કેવી મિત્રતા છે, અરસપરસ કેવા એકબીજાના વખાણ કરે છે, કેવો દિવ્ય ભાવ છે. આ બધી કથાઓ આપણે સાંભળીએ છીએ ને, ક્યારેક નાનો પ્રશ્ન આવે, પ્રોબ્લેમ થાય, મુસીબત થાય, આપણે ડરી જઈએ છીએ, એને આપણે નેગેટિવ રીતે લઈએ છીએ. આ કથા દ્વારા આપણે આપણી સમજણને સવળી કરવી જોઈએ. સમજણ જ્યારે સવળી થાય ને, યાદ રાખો, સમજણ એક એવી જડીબુટ્ટી છે, દુઃખને પણ સુખ બનાવી દે છે, અને અણસમજણ એક એવું કાતિલ ઝેર છે કે સુખને પણ દુઃખ બનાવી દે છે. આ સંસારમાં હું ઘણી વાર વાત કરું છું, સુખ અને દુઃખ બંને છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખ જો સ્થિર મતે, એ જાળવીશ મારા જાનને, વળી કરી સજતન અતિ. ત્રણ લોક છે, સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક. સ્વર્ગલોકમાં એકલું સુખ છે, પાતાળલોકમાં એકલું દુઃખ છે, મૃત્યુલોકમાં સુખ અને દુઃખ મિશ્રિત છે. મિશ્રિત એટલે ખ્યાલ આવે ને તમને દાદા, ભેગું છે. આપણને લાગતું હોય
કે આ સુખ છે, પણ થોડા દિવસ પછી એ જ સુખ આપણા માટે શું બની જાય? દુઃખ બની જાય. અંગ્રેજીના કોઈ લેખકે સરસ લખ્યું છે, જે વસ્તુ કે જે વ્યક્તિ તમને સુખ ન આપી શકે, એ વસ્તુ કે એ વ્યક્તિ તમને દુઃખ પણ ન આપી શકે. એનો મતલબ કે જે વસ્તુ કે જે વ્યક્તિ આજે તમને સુખ આપે છે, સાવધાન થઈ જાઓ, એમાં આસક્ત ન થતા શક્ય છે કે આવતીકાલે એ જ વ્યક્તિ કે વસ્તુ તમારા દુઃખનું મહાન કારણ બની શકે છે. આ મેથેમેટિક્સ સમજવું અઘરું છે. આપણા સંતોએ શાસ્ત્રોમાં વારંવાર આ વાતો કરી આપણને આ વાત સમજાવી છે પાક્કી. મહારાજે કેવી અદ્ભુત વાત કરી. કદાચ ભગવાનના ભક્તને દુઃખ આવે, એમ કરતા જો પંડ પડશે, આગળ સુખ છે અતિ ઘણું, વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સહુ સહુ તણું. નહીં તો તમે ન ચિંત્ય રેજો, કરવું તમારે કાંઈ નથી, તમને મળે છે જે મૂર્તિ તે પાર છે અક્ષરથી. કેવી અદ્ભુત મહારાજે વાતો કરી, કેવી અદ્ભુત. એમ લાગે જાણે કે ભગવાન સ્વામિનારાયણે ચાર હાથે આપણને આશીર્વાદ આપ્યા. ચાર હાથે બસ, સુખ આવે કે દુઃખ આવે સ્થિર મતિ રાખજો, બુદ્ધિ સ્થિર રાખી, આપણો ભગવાનનો નિશ્ચય, ભગવાનનો વિશ્વાસ દ્રઢ રાખી, ધર્મની મર્યાદાઓ કડકપણે પાળીશું ને તો સુખમાં પણ રક્ષા કરશે, દુઃખમાં પણ ભગવાન રક્ષા કરશે. માણસના દુઃખ કોણ ઊભા કરે છે? સુખસ્ય દુઃખસ્ય નહીં કોપિ દાતા, પરો દદાતી તી કુબુદ્ધિ રેસા, અહમ કરોમી તી વૃથાભિમાનઃ, સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ. દુઃખના દરેક દસ્તાવેજ ઉપર આપણા હાથના જ હસ્તાક્ષર હોય છે. આ કડવું સત્ય છે, આપણું જ ઊભું કરેલું એ દુઃખ છે. એનું સમાધાન કોણ કરી શકશે? એનું સમાધાન પણ આપણે જ કરવું પડશે, બીજા કોઈથી એનું સમાધાન ક્યારેય પણ થવાનું નથી. આ બોટાદ ગામના ભક્તો, એની કેવી સમજણ. ગામમાં સત્સંગ રાખવામાં ઘણી બધી મુસીબતો હતી. બોટાદમાં સત્સંગની શરૂઆત થઈ ત્યારે કેવા કેવા પ્રશ્નો આવતા એની કથા આપણે શિવલાલભાઈ શેઠની કથામાં આપણે લીધી છે. કથા શ્રીજી મહારાજને પણ ચિંતા હતી કે ગઢપુરની પાસેનું સૌથી મોટું નગર બોટાદ, ત્યાં કોઈ સત્સંગનો પ્રવેશ નહોતા કરી શકતા. આવી કિલ્લેબંધી હતી. ગામના નગર શેઠ, મોટા માણસો, એ બધાનો આવો પ્રભાવ હતો, કોઈ સાધુને, કોઈ સત્સંગીને, કોઈ ચાંદલાવાળાને ઘરવા નહોતા દેતા. અને આજે બોટાદ આખું સ્વામિનારાયણ ભગવાનના સત્સંગના રંગે રંગાઈ ગયું છે. એનું કારણ આ ભક્તોની સમજણ, આ ભક્તોની ભાવના, આ ભક્તોની નિષ્ઠા છે. સમય જોઈને એમણે કામ લીધું, ધીરજ અને શાંતિથી એમણે કામ કર્યું. એટલા માટે આપણે પણ યાદ રાખીએ, સુખ આવે ત્યારે છકી ન જઈએ, દુઃખ આવે ત્યારે ડગી ન જઈએ. હજી તમને કહી દઉં, આમ તો શાસ્ત્ર પ્રમાણે, વચનામૃત પ્રમાણે જ, બીજા શાસ્ત્રો આપણે ક્યાં લેવા. એક નાનકડું વચનામૃત વાંચું તમે, જો આ વસ્તુ કામ લાગે એવું છે. મહારાજના પ્રસાદીના શબ્દો છે. મહાભારતમાં એવી પ્રસંગ આવે છે, શ્રીમદ ભાગવતમાં પણ પ્રસંગ છે, પણ આ વચનામૃતમાં શ્રીજી મહારાજના પ્રસાદીના બોલેલા ગુજરાતીના શબ્દો તમે સાંભળો. મધ્ય પ્રકરણનું વચનામૃત 23મું, લૂક અને હિમનું. સ્વામિનારાયણ હરે. આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાય. મન તો જીવની જ એક કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. મનનું રૂપ તો એવું દેખાયું. કોનું રૂપ દાદા? જેમ ઉનાળામાં લૂક હોય અને જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાયું.
લૂક અને હિમ કઈ ખબર પડી તમને? સાંભળો, અને જેમ માણસના દેહમાં લૂક પેસે તો પણ મરી જાય અને હિમ પેસે તો પણ મરી જાય, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને વિષય સન્મુખ જાય છે, ત્યારે જો વિષય દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે, અને તે વિષય સુખદાયક હોય તો તેને વિશે મન શિયાળાની હિમ જેવું થાય છે. વિચારો તમે, વિષય જો સુખદાયક હોય, આપણને ગમતો વિષય મળી જાય એટલે આપણે સુખ માનીએ છીએ, તો સમજવું કે હિમાળાનો હિમ લાગ્યો અને માણસ મરી ગયો, એટલે કે સત્સંગમાંથી પડી જાય. અને વિષય જો દુઃખદાયક હોય તો ઉનાળાની લૂ લાગે અને જેમ માણસ મરી જાય એમ દુઃખદાયક વિષય મળે ત્યારે પણ સત્સંગમાંથી પડી જાય છે. શાસ્ત્ર પ્રમાણે સુખ દુઃખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ, સુખ અને દુઃખ આ બંને માણસની માણસનું મન એ જ બંનેનું સર્જન કરે છે. સાનુકૂળતા હોય, થોડો ગમતો વિષય મળે, થોડું રૂચિ પ્રમાણે થાય, થોડું મનનું ધાર્યું થાય, એટલે આપણે શું માનીએ? સુખ છે. પણ શું દરરોજ આપણું મનનું ધાર્યું થવાનું? શું દરરોજ આપણને ગમે એવું જ મળવાનું? દાદા, શું દરરોજ આપણી ઈચ્છા પ્રમાણે જ બધું થવાનું? આપણું મન એટલું હરામી છે, આપણું મન એટલું નીચ છે કે આપણને સત્સંગમાંથી પાડવા માટે કેવા કેવા પેતરા કરે છે. સુખ દ્વારા ઘણાને પાડે છે અને દુઃખ દ્વારા ઘણાને પાડે છે. સુખ અને દુઃખ આ બંને ઝાડ છે. ભગવાનનો ભક્ત સુખમાં પણ ફસાય નહીં, દુઃખમાં પણ ફસાય નહીં. સુખ મળે ત્યારે બહુ ઉદ્ધત ન બની જાય અને દુઃખ પડે ત્યારે ઉદાસ ન થઈ જાય. કેવી સરસ વાત છે ને દાદા, મને આ વાત એટલી બધી યાદ રહી ગઈ, અમારા ભીખુ દાદાને દાંતની તકલીફ અને ચોખ્ઠા કરાવવાના, પણ અમેરિકામાં તમને ખબર છે ડેન્ટિસ્ટ પાસે જવાનું, એપોઇન્ટમેન્ટ લેવાની, ચોખ્ઠા બનતા બનતા મહિનાઓ નીકળી જાય. આપણા ડૉક્ટર હિતેશ ભગત નડા, એમણે તો બહુ સારી ત્યારે સહાય કરી, નકર ઘણો લાંબો સમય લાગત. પણ એ દરમિયાન દાદાને આટલી તકલીફ હતી, જમી ન શકે, દાંત બધા કાઢી નાખેલા, અને સંતો થાળ બનાવે પણ સંતો વિચરણમાં હોય, વારંવાર બદલતા હોય, એટલે એક બે સંતોને ખબર હતી, બધા સંતો દરરોજ ખીચડી ન બનાવે. દાદા આવા સમયની અંદર પણ ક્યારેક ખબર નથી પડવા દીધી કે ઉપરથી સંતોનો થાળ આવ્યો હોય સાનુકૂળ છે કે નથી. એકવાર તો મેં જોયું ગ્રાઇન્ડરમાં મિક્સરમાં ક્રશ કરીને દાદા જમતા હતા. દાદાને પૂછ્યું ત્યારે દાદા હસતા હસતા બોલ્યા હતા, દાદા કે બીજું કંઈ તકલીફ નથી, ખાલી 5 કિલો વજન ઓછો થઈ ગયો. બોલો, ક્યારેક ક્યારેક આવા વડીલો પાસેથી આપણને સમજવા મળે. હું ઘણી વાર કહું છું, અમે 5 વર્ષ કરતાં વધારે સમયથી નોટિસ કરીએ છીએ, સાધુ સાથે કોણ રહી શકે. હમણાં 3 દિવસ પહેલાં દાદા અમે સંતો જમવા બેઠા હતા, જમતા જમતા ચર્ચા ચાલતી હતી કે સાધુ સાથે સાધુ જેવો જે થઈ ગયો હોય ને એ જ રહી શકે, બીજા ન ટકી શકે. કોઈ પોતાની ઈચ્છા નહીં, પોતાની ગમે એવી કોઈ વાત જ નહીં. અમારે કંઈ ગમતું આવે દાદા? મિલિટરી જેવું જીવન. મિલિટરીમાં શું હોય? જ્યાં મોકલે ત્યાં જવાનું, અને મરવાનું થાય તો તૈયાર મૃત્યુ માટે પણ રહેવાનું. એ જ સૈનિક બની શકે ને, એમ સંત કોણ બની શકે? ઈચ્છા માત્રનું બલિદાન આપી દે, રૂચિ માત્રનો ત્યાગ કરી દે, આવો જે હોય ને એ જ સાચો સંત બની શકે. અને સાધુ સાથે કોણ રહી શકે? આવા સાધુ જેવું જેનું જીવન હોય ને એ જ ટકી શકે. મહારાજે કેવી વાત કરી? સુખ અને દુઃખ આ કેવા છે? લૂ અને હિમ એના જેવા છે. મન સુખદાયી વિષયમાં પણ સત્સંગથી પાડે છે, દુઃખદાયી વિષયમાંથી પણ સત્સંગમાંથી પાડે છે. સાચો ભગવાનનો ભક્ત એ જ છે, સુખ આવે કે દુઃખ આવે આ બંને સમયમાં સ્થિર મતી, એટલે કે પોતાની નિષ્ઠા દ્રઢ રાખે, ભગવાનનો વિશ્વાસ દ્રઢ રાખે, ધર્મ નિયમ દ્રઢ રાખે,
અને આવી રીતે જે રહે છે ને એની સુખમાં અને દુઃખમાં ભગવાન સહાય કરે છે, રક્ષા કરે છે. કેવી રક્ષા કરે છે આપણે જાણીએ છીએ. હજી તમને એક નાની વાત સમજાવી દઉં, હજી તમને આ કડવી વાત છે પણ સમજવા જેવી છે. ભગવાનના મોટા મોટા ભક્તો, હવે ગોપાળાનંદ સ્વામી કેવા મોટા સંત કહેવાય ને, એકવાર સ્વામીએ સંતોની સભામાં સંતોને પૂછ્યું કે સંતો ધારો કે ભગવાન તમને બીજો જન્મ આપવાના જ છે અને તમારે લેવાનો જ છે, તો તમે બીજો જન્મ ક્યાં નક્કી કરો? સંતોની સભામાં સ્વામી આવી કસોટી કરી. સંતો સહજ ભાવે બોલવા લાગ્યા કે સ્વામી આપણે તો રાજાને ત્યાં રાજકુમાર થવાનું, જન્મથી જ કોઈ તકલીફ નહીં, કોઈ ઉપાધિ નહીં, ભગવાનનું ભજન કરી એ જન્મ પૂરો થાય એટલે ધામમાં જઈએ. પછી કોઈ વિચાર્યું કે આપણે એમ નહીં ત્યાં જઈએ. આમ બધા સંતોએ અલગ અલગ વાતો કરી. પછી છેલ્લે કહ્યું, સ્વામી તમે તો કંઈક કહો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, જો મને મહારાજ મોકલે અને જન્મ લેવાનો હોય ને, ગરીબમાં ગરીબ હોય, ભગવાનનો ભક્ત હોય અને બ્રાહ્મણ હોય, એના ઘરે આપણે દેહ ધરવાનો, સ્વામી આવું કેમ કહો છો? સ્વામી કહે, રાજાને ત્યાં દીકરો થાય એ મોહ માયામાં ફસાય કે ના ફસાય? રાજાને ત્યાં કેટલી બધી માયા હોય, કેટલા પદાર્થો હોય, એ પદાર્થોમાંથી નીકળે કેમ? ભગવાનનું ભજન ક્યારે કરે? નગર શેઠને જાય ત્યાં જન્મ લે તો એને પણ કેમ ભગવાનનું ભજન થાય? એવા ગરીબ ઘરે જઈએ જ્યાં કોઈ વિષયનો યોગ ન હોય, માન સન્માનનો યોગ ન હોય, વૃત્તિ સહજ અંતર્મુખ વર્તી હોય. ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સત્પુરુષે બતાવ્યું, દુઃખમાં જ ભગવાનનું ભજન થઈ શકે છે, દુઃખમાં જ જીવ ભગવાન તરફ વળે છે. સારંગપુરના ફગવા આપણે ગાઈએ છીએ, દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં પ્રભુ જગત મોટાયે, અરે મદ મત્સર રસ્યા કાઈ. ભગવાન પાસે હાથ જોડીને કેવી માંગણી કરી, હે પ્રભુ અમને આ જગતની મોટાઈ ન આપતા, અમને બહુ જાજા દેહના સુખનો સંયોગ ન આપતા. ભગવાનનો ભક્ત કુંતાજીએ શું માગ્યું? વિપદઃ સંતુન સસ્વ તત્ર તત્ર જગદગુરો, ડગલે ને પગલે અમને દુઃખ આવે આવી કૃપા કરો. અને આજના ભક્તો શું માગે? માગો વાંધો નહીં, પણ ખબર હોવી જોઈએ સુખમાં આપણે આસક્ત નથી થવાનું, દુઃખમાં આપણે ડગી નથી જવાનું. બંને ભગવાનની પ્રસાદી છે. આપણા જ કર્મ પ્રમાણે ભગવાનનું આપેલું ફળ છે, એ ફળને આપણે સ્વીકારવાનું છે અને આસક્ત થયા વિના ભગવાનની આજ્ઞા પાળીને એ કર્મફળને સ્વીકારીશું ને, તો ભગવાનની આજ્ઞા પાળીશું ને તો ભગવાન દુઃખમાં પણ સુખિયા રાખશે, સુખમાં પણ સુખિયા રાખશે. ભગવાનની રીત અલૌકિક છે. ભગવાનની રીતને બહુ ઓછા લોકો સમજી શકે એવી છે. કેટલી વાતો કરીએ, કેરીને પકવવા માટે તડકો જરૂરી છે, ગરમી વિના કેરી પાકે નહીં. પાકે દાદા? અગ્નિ વિના રસોઈ પાકે નહીં. અને શરીરમાં પણ એવું કહેવાય છે, જેટલો પરસેવો થાય, શ્રમ થાય, એટલા રોગ ભાગે છે. એમ જીવનમાં પણ ઘણીક વાર સુખ કરતા દુઃખ એ માણસના જીવનને મજબૂત નક્કર બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ. આ બોટાદ ગામના ભક્તો કેવા સમજુ છે. ગામમાં આવી આવી વિપરીત પરિસ્થિતિ છે એને પણ સવળી સમજણથી સ્વીકારે છે. મહારાજની આગળ બધી રજૂઆત કરી, મહારાજને બધી વાત કરી અને વિનંતી કરી, મહારાજ તમે પધારો તો સારું, અમારી વિનંતી ધ્યાનમાં લો. હવે એક વાત બીજી કરે છે, હવે આપ જ અમારું જીવન થયા છો, સબ ઘર કે
રખના રખવારા, જીવન ભયે અબ તુમ હી હમારા, જીવન ભયે અબ તુમ હી હમારા, ચંદકુ નહીં હે ચકોર પર તાના, ચંદકુ નહીં હે ચકોર પર તાના, ચકોર કે મન ચંદ મે લોભાના, ચકોર કે મન ચંદ મે લોભાના. હે મહારાજ, આપ અમારું જીવન થયા છો, તમે અમારા પ્રાણાધાર છો પ્રભુ, તેથી આપ બધાના ઘરની રખવાળી કરજો. અમારા ગામમાં બધા સત્સંગી ભક્તોના ઘરમાં સત્સંગ ટકે એનું તમે જ ધ્યાન રાખજો પ્રભુ. ચંદ્રમાને ચકોર તરફ તાન નથી, પરંતુ ચકોરનું મન ચંદ્રમામાં લોભાયેલું રહે છે. આકાશના ચંદ્રને ચકોરની શું પડી હોય, પણ આ પૃથ્વીનું ચકોર અખંડ ચંદ્રને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. ચકોરને જ્યાં સુધી ચંદ્રમાના દર્શન થતા રહે ત્યાં સુધી અમૃત રસનું પાન કરે. ચંદ્રની ચાંદ્રીને જોઈ એ ચકોરીની સામે જ એક નજરથી જોયા કરે અને ચાંદની એટલે કે અમૃત રસને પીયા કરે. ચંદ્રમાના પ્રતાપથી ચકોર એવું સમૃદ્ધ બને, એવું મજબૂત બને કે એ ચકોર અંગારા ખાય. સળગતા અંગારા હોય ને એને ખાય, તો પણ અંગારા પણ ચકોરને બાળી શકતા નથી. ચંદ્રમાનું ધ્યાન કરતા કરતા ચકોર એટલું શીતળ બની જાય છે કે અંગારા ખાધા પછી પણ એને પીડા નથી થતી. એનું કારણ શું છે? ચંદ્રમાનું ધ્યાન. અનલ હે સંસાર હી, કેવું દ્રષ્ટાંત મસ્ત ગોતી કાઢ્યું. અનલ હે સંસાર હે હરિજન હે ચકોર, હરિમ તવ મૂર્તિ ચંદ હી વૃત્તિ રખે તમે જોર, તુમ્હારે દરસ બચન હી સો સુધારસ પાન, સિંચો દરસ તવ દઈ કર સમર્થ શ્રી ભગવાન. આ સંસાર એ અગ્નિ છે, ભગવાનના ભક્ત એ ચકોર પંખી છે, અને હે હરિ આપની મૂર્તિ એ ચંદ્રમા છે. કેવી જોરદાર વાત કરી! એટલે કે હરિભક્તો આપની મૂર્તિમાં ચિત્તવૃત્તિ જોડી રાખે છે, આપના દર્શન વચન અમારે માટે અમૃત રસનું પાન છે. જેવી રીતે ચકોર ચંદ્રમાનું અખંડ દર્શન કરે અને શીતળતા પામે છે અને અંગારા પણ એને પછી દજાડી શકતા નથી, એવી રીતે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિને અખંડ ધાર્યા કરે છે. એના કારણે સંસારે અગ્નિ સમાન હોવા છતાં, સંસારે દુઃખરૂપ હોવા છતાં પણ ભગવાનના ભક્તને દુઃખ આપી શકતો નથી. એ વાલા તારે મૂર્તિનું બંધન છે એવો, ચંદ્રને ચકોરી એની પ્રેતડીના જેવો. વાલા તારે મૂર્તિનું બંધન છે એવો, ચંદ્રને ચકોરી એની પ્રીતડીના જેવો. ચંદ્રને ચકોરને જેવો નાતો છે ને, એવો ભક્તને ભગવાનને નાતો છે. ચંદ્રના દર્શનથી ચકોરને જેવી પ્રાપ્તિ થાય છે ને, એવી જ પ્રાપ્તિ ભગવાનના દર્શનથી ભક્તને થાય છે. ચકોરને અંગારા બાળી નથી શકતા, એવી રીતે પછી ભક્તને આ સંસાર રૂપી દુઃખનો સાગર એ દુઃખી કરી નથી શકતો. શ્રીહરિએ હરિભક્તોનો ભક્તિભાવ જોઈને તેને પૂરો કરવા માટે કહ્યું, એટલે કે આવી બધી વિનંતી કરી. એની વિનંતી સાંભળી મહારાજ ખૂબ રાજી થઈ ગયા અને હરિભક્તોને કહ્યું, સારું, તમારી પ્રાર્થના છે ને, અમે આવીશું. અને ભક્તોને કહ્યું, તમે એક અશ્વ લાવો, અત્યારે અમારી પાસે અશ્વ નથી. અત્યારે અમે હરિભક્તોને સુખ આપવા માટે પગે ચાલીને જઈએ છીએ, પણ અમે જો પગે ચાલીને આવીએ તો તમને ગમશે નહીં, એટલે અશ્વ ઉપર બેસીને અમે બોટાદ આવીશું.
આ બાજુ લાખા ખાચરે ઉત્સાહ રાખીને તુરંત ભાવ પ્રમાણે પ્રભુની પૂજા કરી. શ્રીહરિને સમઢિયાળામાં રાત રહેવાનો વિચાર હતો તે એક પલકવારમાં બદલાઈ ગયો. લાખા ખાચર બોલ્યા, હવે જે બીજી વાત આવે છે ને આ પણ સમજણની વાત આવે છે દાદા. અત્યાર સુધી જે વાત આવી, જીવનમાં સુખ આવે દુઃખ આવે, સાનુકૂળતા હોય પ્રતિકૂળતા હોય, મનનું ધાર્યું થાય મનનું ધાર્યું ન થાય, ઈચ્છા પૂરી થાય ઈચ્છા પૂરી ન થાય, આ બધા વિપરીત સંજોગોમાં કેવી સમજણ રાખવી, બસ ભગવાનની આજ્ઞા દ્રઢ રાખીએ. દુઃખમાં પણ ભગવાન રક્ષા કરશે, સુખમાં પણ ભગવાન રક્ષા કરશે. હવે બીજી વાત આવે છે, સમઢિયાળા ગામના લાખા ખાચર એની સમજણ કેવી સરસ હતી. મહારાજે થાળ જમવાની ઈચ્છા મહારાજની નહોતી, લાખા ખાચરની વિનંતીને લીધે મહારાજે સારામાં સારો થાળ બનાવવાની છૂટ આપી. મહારાજ જેમાં રાત રોકાવા માટે તૈયાર થયા, એવામાં બોટાદના ભક્તો આવ્યાની વિનંતી કરી. લાખા ખાચર બોલ્યા, કોઈ કારણ વિના આમ કોણ કરે. હા મહારાજ, અમે તો જાણીએ છીએ આપ સામે ચાલીને પધાર્યા, કેટલી મોટી દયા કરી. અમારી વિનંતી સાંભળીને આપ થાળ જેમાં એ પણ કેટલી મોટી દયા કરી. તો પ્રભુ, આપે ભલે હા પાડી હતી રાત રહેવાની, પણ તેમ છતાં આપ જવા તૈયાર થયા છો, કંઈ કારણ તો હશે ને. આપ તો કારણના પણ કારણ છો પ્રભુ, માટે પ્રભુ હું તમને રોકીશ નહીં. શું કહ્યું? હું તમને રોકીશ નહીં, મને પૂજા કરવા દો પ્રભુ બસ. અને કદાચ શ્રીહરિ હમીર ખાચરની સાથે બોટાદ આવે કે ના આવે, પણ અમારી સાથે તો અત્યારે કુસંભ થઈ જાય. જો ભગવાનને રોકીએ તો શું થાય? ભગવાનને કુસંભ થાય, એટલે કે ભગવાનને હેત ઉતરી જાય. જ્યાં કુસંભ થાય ત્યાં પ્રેમ રસ રહે નહીં, એક પળવારમાં જ હેત મટી જાય. જો ભગવાનને અમારા ઉપર હેત છે, રાજી છે મહારાજ, સામે ચાલીને આવ્યા અમારી વિનંતી સાંભળીને થાળ જમ્યા, પણ હવે અતિ આગ્રહ કરીએ તો મહારાજને હેત ઓછું થઈ જાય. હેત ઓછું થાય તૂટી જાય, તૂટી જાય તો પછી મહારાજને ફરીવાર આવવું હોય ને તો એ મહારાજ આવશે નહીં. આપણે ઘણીક વાર કોઈકના પ્રેમનો દુરુપયોગ કરીએ છીએ. ચાર લાઈન વાંચી લઉં છું. દરેક સંસારી વ્યક્તિએ, પતિ પત્ની હોય, પિતા પુત્ર હોય, ભાઈ બહેન હોય, સ્વામી સેવક હોય, ભક્ત અને ભગવાન હોય, બધા યાદ રાખવા જેવી વાત છે. સાંભળો, શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત હતો. સાગરમાં, અન્ય શાસ્ત્રોમાં અનેક વાર આ વાત આવે છે. કઈ? કુસંભ, ખેંચતાણ વધારે પડતી થાય દાદા. એક વ્યક્તિ એક બાજુ જ ખેંચ ખેંચ કરે તો કેટલા દિવસ ચાલે? ચાલે. પરંતુ કુસંભ કરવામાં કોઈ સાર નથી. સંપ હોય તો અપાર હેત રહે, હેત રહે એવો વિચાર કરવો જોઈએ, અને તે અમારો કાયમનો મત છે. પરસ્પર એકબીજાનો ઘસારો, પરસ્પર એકબીજાનો ઘસારો જ્યાં સુધી સહન કરે ત્યાં સુધી હોય તેવો સંપ રહે. પરસ્પર એકબીજાનો ઘસારો જ્યાં સુધી સહન કરે ત્યાં સુધી હોય તેઓને તેવો સંપ રહે. પરંતુ એક વ્યક્તિ ઘસારો લે અને બીજો ઘસારો લે જ નહીં તો પરસ્પરનો સંપ મટી જાય છે. હરિચરિત્રામૃત સાગર 9મું પૂર 53મું તરંગ 20મી અને 21મી કડી દરેક વ્યક્તિને કામ લાગે એવી કડી છે. આ કથા આપણે પછીની કથામાં આપણે શ્રવણ કરીશું. બહુ કામ લાગે એવી કથા છે, તમે બધા વિચારી રાખજો. આપણે આગામી કથામાં આ કથા લઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.